નમસ્કાર. ચાલો લાસ્ટમાં આપણે ઈસીજીની માહિતી આપણે લીધી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, અને આ મશીનની મદદથી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે મેળવવામાં આવતું હોય છે, જેમાં આપણે આકૃતિ સાથે સમજેલા કે જેમાં અલગ અલગ ઉન્નતો છે એ દર્શાવવામાં આવે. આકૃતિ 18.3 જે છે તો એ એક ઈસીજી ની રચના છે, મતલબ કે એક રદ ચક્ર દરમિયાન કઈ રીતનો વોલ્ટેજ ફેરફાર થતો હોય એ આપણને આકૃતિમાં સમજાવેલ છે. આ ખાલી 0.80 સેકન્ડ દરમિયાન કર્ણકો અને ક્ષેપકોની સ્થિતિ દર્શાવતો એ ઈસીજી છે. તો હવે એક મિનિટની અંદર આવા જેટલા ઈસીજી રચાય એનો મતલબ કે એટલા ધબકારા થાય. એક મિનિટની અંદર 18.3 નંબરની જે આકૃતિ છે એવી જેટલી આકૃતિ આપણને મોનિટર ઉપર જોવા મળે એનો મતલબ એટલા ધબકારા છે. કારણ કે એક ધબકાર દરમિયાન આ જે આકૃતિ છે એ રચાતી હોય છે મોનિટર ઉપર. તો દેખીતી રીતે આપણે ચોક્કસ સમય મર્યાદામાં QRS જે સંકુલ છે, જે મોટું આપણને ઉન્નત બતાવેલું છે, એની સંખ્યા આપણે ગણતા જાય તો આપણને એક મિનિટમાં કેટલા ધબકારા થાય છે એ પણ મળી જશે. કારણ કે જેટલા ધબકારા એટલા આ QRS સંકુલ રચે, PA રચાય, TA રચાય, પણ QRS મોટું એટલે આપણે ઝડપથી નજરમાં આવે, કારણ કે સ્પીડમાં લાઈન જતી. તો જેટલા QRS સંકુલ એક મિનિટમાં, ચોક્કસ સમય મર્યાદા મતલબ એક મિનિટમાં જેટલા QRS સંકુલ રચાશે એટલા જ સામે ધબકારની સંખ્યા છે જોવા મળતી હોય છે. અલગ અલગ વ્યક્તિઓનો જે ECG છે તો એની સંરચના છે, એ આપેલ જે લીડ હોય જે ઓલા ત્રણ તાર એની ગોઠવણી લગભગ સરખી જ હોય દરેક વ્યક્તિ, અને તંદુરસ્ત વ્યક્તિ હશે એટલે આપણને જે આકૃતિ આપી છે એ મુજબનો ECG પ્રાપ્ત થતો હોય. તો હૃદય સંબંધિત કોઈ ખામીઓને શોધવા માટે ચિકિત્સા એટલે કે ડોક્ટરોમાં બરાબર આનો ખૂબ જ છે એ ઉપયોગ થતો હોય છે. ચાલો ત્યાર પછીનો મુદ્દો છે બેવડું પરિવહન. આપણે પરિવહન માર્ગો વિશે જ્યારે સમજેલા ત્યારે આપણે ચર્ચા થયેલી હતી એકલ પરિવહન, અપૂર્ણ બેવડું પરિવહન અને બેવડું પરિવહન. તો અહીં આપણે વિસ્તારથી માનવમાં જોવા મળતું બેવડું પરિવહન છે એની આપણે ચર્ચા કરવાની છે. પરંતુ એ પહેલા આ ટોપિકની અંદર શરૂઆતની જે 4-5 લીટી છે એની અંદર આપણને રુધિર વાહિનીઓની આંતરિક રચના સમજાવી છે. એટલે 2 માર્કની અંદર એક પ્રશ્ન પૂછી શકાય કે રુધિર વાહિનીઓની આંતરિક રચના સમજાવો, તો એ શરૂઆતની જે 4-5 લીટી છે એનો જવાબ રહેશે. અહીં આકૃતિ પાછળના પેજ ઉપર આપેલી છે 18.4, એ અહીં લાગુ પડશે. તો આપણે જાણીએ છીએ કે રુધિર છે એ રુધિર વાહિનીઓના ચોક્કસ માર્ગ દ્વારા છે વહન પામતું હોય છે. તો પ્રથમ આપણે રુધિર વાહિનીઓની આંતરિક રચના સમજશું. રુધિર વાહિનીઓની આંતરિક રચના, તો રુધિર છે એ રુધિર વાહિનીઓના બંધ માર્ગે વહન પામે છે એ આપણે જાણીએ છીએ. રુધિર
વાહિનીઓના બંધ માર્ગે વહન પામે છે। હવે અહી આપણા શરીરની અંદર રુધિર વાહિનીઓ તરીકે શું હશે? ધમની અને શિરા, આ રુધિર વાહિનીઓ કહેવાશે। રુધિર વાહિનીઓ તરીકે શું હોય? ધમની અને શિરા। સામાન્ય રીતે ધમની છે એ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે, જ્યારે શિરાઓ છે એ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે। પણ એક અપવાદ સાથે, એટલે કે જે ફુફુસ્ય ધમની છે એ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે, અને ફુફુસ્ય શિરા જે છે એ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે। એટલે બંને અપવાદ છે। એ સિવાયની આપણા શરીરમાં રહેલ બાકીની બધી જ ધમનીઓ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરશે, અને બધી જ શિરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરશે। તો આ બંનેની આપણે આંતરિક રચના સમજીએ તો મૂળભૂત રીતે ધમની અને શિરા બંનેની જે દિવાલ છે એ ત્રણ સ્તરોની બનેલી છે। ધમની અને શિરા બંનેની દિવાલ ત્રણ સ્તરો ધરાવે છે। આકૃતિ 18.4 માં તમને ધમની અને શિરાની આડો છેદ દર્શાવતીઓ આકૃતિ આપી છે, બરોબર? તો એ આપણે એ આકૃતિ આમ દોરવાની નથી, પણ એ જાણકારી માટે છે, સમજવાની છે। તો બંનેમાં, એટલે કે ધમની અને શિરાની જે દિવાલ હશે એ દિવાલ ત્રણ સ્તરની બનેલી હોય છે। એક સૌથી અંદરનું સ્તર, પછી મધ્ય સ્તર અને બાહ્ય સ્તર। તો એમાં જે સૌથી અંદરનું જે સ્તર છે એને કહેવાય ટ્યુનિકા ઇન્ટીમા, ટ્યુનિકા ઇન્ટીમા, કે જે અંદરનું સ્તર છે। આ અંદરનું સ્તર કે જેને ટ્યુનિકા ઇન્ટીમા કહેવાશે, આ સ્તર છે લાદીસમ અંતઃક્ષદ પેશીનું બનેલું હશે સ્તર, કે જે લાદીસમ અંતઃક્ષદ પેશીનું બનેલ છે। ટૂંકમાં લાદીસમ અધિક્ષદ જે પેશી છે એ પેશીથી આ અંદરનું સ્તર છે એ બનેલું હોય છે। ત્યાર પછી મધ્યનું જે સ્તર છે એને કહેવાય ટ્યુનિકા મીડિયા, ટ્યુનિકા મીડિયા। આ જે સ્તર છે ટ્યુનિકા મીડિયા એ સરળ સ્નાયુ અને સ્થિતિસ્થાપક તંતુઓનું બનેલું હોય છે। મધ્ય સ્તર કે જે સરળ સ્નાયુઓ, સરળ સ્નાયુઓ એટલે કયા સ્નાયુઓ? અરેખિત સ્નાયુ, સરળ સ્નાયુ અને સ્થિતિસ્થાપક તંતુઓ બનેલ છે। સ્થિતિસ્થાપક તંતુ અને અસ્થિતિસ્થાપક તંતુ એની ચર્ચા આપણે ચેપ્ટર 7 માં થયેલી હતી, સંયોજક પેશી વિશે ભણ્યા ત્યારે। તો સ્થિતિસ્થાપક તંતુઓ એટલે ઇલાસ્ટિન તંતુઓ, બરોબર? બે પ્રકારના તંતુઓ સંયોજક પેશીમાં જોવા મળે રુધિર સિવાય,
इलास्टिन अने कोलेजन। तो इलास्टिन तंतुओ जे छे स्थितिस्थापक तंतुओ छे, तो एनाथी आ वच्चेनु स्तर बनेलू होय छे। त्यार पछी सौथी बहारनु ट्यूनिका एक्सटर्ना, ट्यूनिका एक्सटर्ना जे बहारनु स्तर छे એટલે કે બાહ્ય સ્તર, આ જે બાહ્ય સ્તર હશે તો એ કોલેજન તંતુયુક્ત તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય છે, કે જે કોલેજન તંતુયુક્ત તંતુમય સંયોજક પેશી નું બનેલું છે। तो धमनी अने शिरा बन्ने छे एवा त्रण स्तर धरावे छे। सौथी अंदरनुं ट्यूनिका इंटीमा, मध्यनुं ट्यूनिका मीडिया अने सौथी बहारनुं ट्यूनिका एक्सटर्न। एटले बे मार्कनी अंदर आ प्रश्न आवी शके, रुधिर वाहिनीओनी आंतरिक रचना समजावो, तो एमां तमारे आटलुं लखवानुं थाय, अथवा तो एमसीक्यू पूछाय बराबर के શિરાનું વચ્ચેનું સ્તર શેનું બનેલું હોય છે, એ સરળ સ્નાયુઓને સ્થિતિસ્થાપક, એટલે આપણે ખાસ ધ્યાનમાં લઈ લેવાનું છે। હવે જે આપણે વાત કરવાની છે એ બેવડા પરિવહન વિશે ચર્ચા કરવાની છે। તો અહીં બેવડું પરિવહન નો સીધો અર્થ આપણે લઈએ તો ઓક્સિજન વિહીન રુધિર અને ઓક્સિજન યુક્ત રુધિર, એ બંનેનું વહન ટૂંકમાં અલગ અલગ માર્ગે થાય છે, ક્યાંય પણ મિશ્ર થતું નથી। અને સાથે સાથે હૃદયથી ફેફસા, ફેફસાથી હૃદય, એક આટલું પરિવહન છે, અને બીજું હૃદયથી શરીરના ભાગો અને શરીરના ભાગોથી હૃદય સુધી। તો આવું જે પરિવહન છે એને બેવડું પરિવહન કહેવાશે। તો એની આપણે થોડીક ચર્ચા કરીએ। તો ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ હશે કે જેમાં ચતુષ્ખંડી હૃદય આવેલું હોય, એ બધામાં બેવડું પરિવહન છે એ જોવા મળતું હોય છે। તો આ જે બેવડું પરિવહન છે એના બે પથ છે ટૂંકમાં, એક ફુફુસ્ય પરિવહન અને બીજાને દૈહિક પરિવહન તરીકે ઓળખવામાં આવે। બે પરિવહન પથ એટલે કે માર્ગ, એમાં એક માર્ગ નું નામ આપણે આપી છે ફુફુસ્ય પરિવહન। ટૂંકમાં કહું તો ફુફુસ્ય પરિવહન એટલે કેવું પરિવહન, તો કે હૃદયમાંથી રુધિર છે એ ફેફસામાં જાય અને ફેફસામાંથી રુધિર છે એ પાછું હૃદયમાં આવે, આ રુધિર છે ટૂંકમાં। હૃદયમાંથી રુધિર ફેફસામાં જાય અને ફેફસામાંથી રુધિર હૃદયમાં, આટલો જે માર્ગ છે એને આપણે ફુફુસ્ય પરિવહન કહેશું। અને બીજું જે છે જેને આપણે દૈહિક અથવા તો પ્રણાલીગત પરિવહન કહેશું, તો એનો માર્ગ રહેશે હૃદયમાંથી રુધિર શરીરના ભાગોમાં અને શરીરના ભાગોમાંથી રુધિર પાછું હૃદયમાં આવે। તો આ જે આખો પથ બનશે એને આપણે દૈહિક પરિવહન કહેશું।
तो आने आपने 400 रुपए समझता जाइए। तो अगाउ आपने बेवड़ा परिवहन जारे समझा था त्यारे एनी चर्चा थई ज गई थी के कई रीते रुधिर नु छे ए वहन थतो होई ज। तो आपने एने 400 रुपए समझता जाइए એટલે બંને પાથી માં આવી જશે। તો આપણે શરીરના ભાગોથી શરૂ કરી શરીરના ભાગો કે જ્યાં ઓટુ વિહીન રુધિરસ હવે શરીરના ભાગોમાંથી ઓટુ વિહીન રુધિર શરીરના ભાગો એટલે કે પેશીઓ કોષો અંગ તેની સાથે શિરાઓ જોડાયેલી હોય અને ધમનીઓ પણ જોડાયેલી હોય પણ અત્યારે આપણે શિરાના પથને ધ્યાનમાં લેવો પડશે। તો શરીરના ભાગમાં રહેલ ઓક્સિજન વિહીન જે રુધિરસ એ શિરાઓમાં આગળ વધશે પણ શિરાઓની જે સૂક્ષ્મ શાખાઓ હોય એને શિરિકાઓ કહેવાય એટલે શરીરના ભાગોમાંથી એ શિરિકાઓમાં જાય શિરિકાઓ આગળ જતા જોડાઈને શું બનતી હોય શિરાઓ બનતી હોય તો શિરામાં જાય શિરાઓ જોડાઈને શું બનતી હોય મહાશિરાઓ બનતી હોય એટલે હું અહીં લખીશ શિરિકા પછી શિરિકાઓ જોડાઈને શિરા બનતી હોય શિરાઓ જોડાઈને મહાશિરાઓ બનતી શિરિકા એ ટૂંકમાં અતિશય સૂક્ષ્મ શાખા થઈ પછી ઘણી બધી શિરિકાઓ જોડાઈને શિરા બની હોય પછી શિરાઓ જોડાઈને મહાશિરાઓ બની અને મહાશિરાઓ ત્રણ છે એક પશ્વ મહાશિરા અને બે અગ્ર મહાશિરા જે આપણે ભણી ગયા છે આકૃતિ સાથે હૃદય તો હવે મહાશિરાઓમાંનું ઓક્સિજન વિહીન રુધિર છે ક્યાં આવશે સૌ પ્રથમ જમણા કર્ણકમાં પછી જમણા કર્ણકમાંથી ક્યાં વાલ્વો મારફતે ત્રિદલ વાલ્વ મારફત એટલે કે વાલ્વ ખુલે છે બરોબર એટલે જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં જાય જમણા ક્ષેપકમાં પછી જમણા ક્ષેપકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ક્યાં જશે ફુફુસ્ય ધમનીમાં કયો વાલ્વ ત્યાં ખુલે અર્ધચંદ્રાકાર વાલ્વ ફુફુસ્ય અર્ધચંદ્રાકાર વાલ્વ પછી ફુફુસ્ય ધમનીમાંથી ઓટુ વિહીન રુધિર ક્યાં જાય ફેફસા હવે ફેફસા પાસે એ રુધિર કેવું બનશે ઓટો યુક્ત રુધિર બનશે હવે ઓટો યુક્ત રુધિર ફેફસામાંથી ક્યાં જાય ફુફુસ્ય શિરા આ બંને અપવાદ છે અગાઉ આપણે વાત કરી ફુફુસ્ય શિરામાંથી એ રુધિર ક્યાં આવશે ડાબા કર્ણકમાં તો અહીં જમણા ક્ષેપક થી ડાબા કર્ણક સુધીનો જે માર્ગ છે એ માર્ગ ગણાશે ફુફુસ્ય પરિવહન ક્યાંથી ક્યાં સુધી જમણા ક્ષેપક થી ડાબા કર્ણક સુધીનો આપણે જે આ માર્ગ બતાવ્યો એ ગણાય ફુફુસ્ય પરિવહન એટલે હૃદયથી ફેફસા અને ફેફસાથી હૃદય થઈ ગયું એટલે ખાસ યાદ રાખજો જમણા ક્ષેપક થી ડાબા કર્ણક સુધીનો માર્ગ છે એ ફુફુસ્ય પરિવહનનો છે હવે દૈહિક પરિવહન શરૂ થશે હવે ડાબા કર્ણકમાંથી રુધિર ક્યાં આવે ડાબા ક્ષેપકમાં એટલે હવે અહીંથી ઓટોયુક્ત રુધિરનું વહન શરૂ થઈ જશે અહીં બંને વચ્ચે કયો વાલ્વ હશે દ્વિદલ વાલ્વ પછી ડાબા ક્ષેપકમાંથી ઓટોયુક્ત રુધિર ક્યાં જાય મહાધમની કાંડમાં ડાબા ક્ષેપકમાંથી ઓટોયુક્ત રુધિર મહાધમની કાંડમાં જશે મહાધમની કાંડમાંથી ધમનીમાં જાય બરોબર એની જે શાખાઓ હોય એમાં
અને ધમનીની સૂક્ષ્મ શાખા એટલે રુધિર કેશિકા અથવા તો એને ધમનિકાઓ તરીકે પણ ઓળખવામાં આવે રુધિર કેશિકાઓમાં જે આ રુધિર કેશિકાઓ કોની સાથે જોડાયેલી હોય શરીરના ભાગો સાથે તો શરીરના ભાગોને હવે રુધિર કેશિકાઓ દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર મળશે એટલે ઓક્સિજનનો વપરાશ કરશે એટલે પાછું રુધિર કેવું થઈ જશે ઓટો વે એટલે વળી પાછું શરીરના ભાગોમાંથી આ પથ ચાલુ થશે તો ડાબા ક્ષેપકથી એ ક્યાં જાય છે શરીરના ભાગમાં અને શરીરના ભાગમાંથી એ ક્યાં આવે છે જમણા કર્ણકમાં તો ડાબા ક્ષેપકથી જમણા કર્ણક સુધીનો જે માર્ગ છે અહીં આ ટૂંકમાં શરીરના ભાગોથી પછી આપણે પાછું અહીં જોઈન્ટ થઈ જવાનું થાય બરોબર તો એ જે આખો પથ થશે એ ગણાય દૈહિક પરિવહન દૈહિક એટલે કે શરીરના ભાગો સાથે થતું પરિવહન અને ફુફુસી એટલે ફેફસા સાથે થતું પરિવહન રેડી તો અહીં હૃદય છે મધ્યસ્થી તરીકે હશે એવી જ આકૃતિ આપણને 18.4 માં એ બતાવેલી છે વચ્ચે હૃદય દોર્યું છે ઉપર ફેફસા દોર્યા છે નીચે શરીરનો ભાગ બતાવ્યો છે ચોપડી તમારી સામે હોય એટલે ડાબી બાજુની જે કોલમ છે ડાબી બાજુની ટૂંકમાં આકૃતિનો જે ભાગ એ બ્લુ બતાવ્યો હશે જમણી બાજુનો જે ભાગ છે રેડ બતાવ્યો હશે બ્લુ ભાગ જે બતાવ્યો છે એ આખો ભાગ ઓક્સિજન વિહીન રુધિર સાથે સંકળાયેલ છે અને જમણી બાજુનો રેડ કલરનો જે ભાગ બતાવ્યો છે એ ઓક્સિજન યુક્ત રુધિરના વહન સાથે સંકળાયેલો છે રેડી તો આટલે સુધી આપણે ચર્ચા રાખીએ બાકીની ચર્ચા આવતા લેક્ચરમાં કરશું.